હેલો મિત્રો, કેમ છો? આજે આપણે સીઆરપીસીના ત્રીજા ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીશું. અગાઉ આપણે બે ક્વેશ્ચનની ચર્ચા કરી હતી, ભરણ પોષણ અંગેની જોગવાઈ, અને આપણો બીજો પ્રશ્ન હતો ગુજરાતમાં આવેલી ફોજદારી અદાલતના વર્ગો જણાવો. આજે આપણે ત્રીજા ક્વેશ્ચન ઉપર ચર્ચા કરીશું. આપણો ત્રીજો પ્રશ્ન છે, સેશન કોર્ટની અંદર થતી ઇન્સાફી કાર્યવાહીની ચર્ચા કરો. હવે થોડાક બેઝિક નોલેજ ઉપર જઈએ તો સેશન કોર્ટ ની કાર્યવાહી અથવા સેશન કોર્ટની અંદર કયા પ્રકારના કેસ ચાલે એ તમને ખબર હોવી જોઈએ. આપણે અગાઉ બીજા ક્વેશ્ચનની અંદર વાત કરી હતી કે કોર્ટની જે વર્ગો છે એના પાવર્સ અને સત્તાની વાત કરી હતી, તો આપણે સેશન કોર્ટના પાવર્સ કેટલા છે, સેશન કોર્ટની અંદર કયા પ્રકારના કેસ ચાલે, તો આપણે ફરી પછી એકવાર રિવિઝન થોડુંક કરી લઈએ. સૌથી પહેલાં નીચે તળિયાની સપાટી પર કઈ કોર્ટ આવે, એક્ઝિક્યુટિવ કોર્ટ આવે. બરાબર, સમન્સ વોરંટની આપણે જીવીએસ તરીકે આપીને આપણે વાત કરી હતી, એને કોઈ પાવર્સ નથી, પણ શું છે, સજા આપવાનો કોઈ પાવર્સ નથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટને. બરાબર, પણ સમન્સ વોમન્સને વોરંટ એવું બધું કાઢી શકે, જપ્તી કરાવી શકે, એ બધું કરી શકે. એના ઉપર આવે કઈ આવે, તો એના ઉપર આવે સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એની આપણે વાત કરી, એનો પાવર્સ કેટલો, તો 1 વર્ષની સજા કરી શકે અને 5,000નો દંડ કરી શકે. એની ઉપર આવે તે કયું આવે, તેની ઉપર આવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ. એ કેટલી સજા કરી શકે, 3 વર્ષની સજા કરી શકે અને 10,000 સુધીનો દંડ કરી શકે. અને એની ઉપર શું આવે, તો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને આસિસ્ટન્ટ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પાવર્સ આવે. એ કોર્ટ આવે, એની સત્તા કેટલી, તો એની સત્તા છે 7 વર્ષ સુધીની સજા કરી શકે અને ગમે એટલો દંડ કરી શકે. ચાલો એના ઉપર કઈ આવે, તો એના ઉપર જે આવે તે સેશન અદાલત આવે, અથવા સેશન કોર્ટ આવે, દરેક જિલ્લાની અંદર હોય. ચાલો હવે એના પાવર્સ કેટલા, તેની આપણે પાવર્સની વાત કરેલી સેક્શન 9 અને 10ની અંદર સેશન અદાલતની વાત કરેલી, તો એના પાવર્સ છે 7 વર્ષથી ઉપરના. એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હોય તે 7 વર્ષ સુધીની સજા આપી શકે. બરાબર, 1 થી લઈને 7 વર્ષ ગમે એટલી સજા આપી શકે, પણ સેશન કોર્ટ ગમે એટલી સજા આપી શકે. બરાબર, એનો મતલબ એ ત્યાં કયા કેસ ચાલવાના છે, 7 વર્ષ કરતા ઉપરના જે ગુના હશે ને તેની કેસ ચાલવાના છે, અને ક્યાં સુધી ગમે એટલી સજા આપી શકે છે. પણ ફાંસીની સજા આપવી હોય તો કોની પરમિશન લેવી પડે, ફાંસીની સજા આપવી તો હાઈકોર્ટની પરમિશન લેવી પડે. ચાલો બીજી વાત બી અંદર કરવાની આવે કે સમન્સ વોરંટ અને તમારી સેશન અદાલત. સેશન અદાલતની અંદર કયા પ્રકારના કેસ ચાલે, તો સેશન અદાલતની અંદર કયા પ્રકારના કેસ ચાલે, વોરંટ કેસ ચાલે. હવે વોરંટ કેસ કોને કહેવામાં આવે એ તમને ખબર હોવી જોઈએ, અને સમન્સ કેસ કોને કહેવામાં આવે તે તમને ખબર હોવી જોઈએ. તો સમન્સ કેસ એટલે શું, બે વર્ષના જે ગુના હોય એના કરતાં નીચેના ગુના, અને વોરંટ કેસ એટલે શું, 2 વર્ષ કરતાં વધારે સજા થતા હોય તેવા ગુના, એના માટે વોરંટ કેસની કાર્યવાહી ચલાવવામાં આવે. અને 2 વર્ષથી ઓછા ગુના હોય એની માટે સમન્સ કેસની કાર્યવાહી ચલાવવામાં આવે. તો સેશન અદાલતની અંદર કઈ કાર્યવાહી ચાલશે, સેશન અદાલતની અંદર વોરંટ કેસ મુજબની કાર્યવાહી ચાલશે. તમારું દિમાગ અહીંયા ચાલવું જોઈએ. બરાબર, ચાલો ફરી પાછું વાત કરું, કોઈ બી ગુનો હોય, હવે ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એની પાવર્સ કેટલો છે, 3 વર્ષ સુધીની સજા. એના મતલબ ત્યાં વોરંટ કેસ બી ચાલશે અને સમન્સ કેસ બી ચાલશે, બિકોઝ કે 1 વર્ષની સજા બી આપી શકે, 2 વર્ષની સજા બી આપી શકે. તો અહીંયા વાત થાની આવી કે 2 વર્ષ કરતાં ઓછી હોય તો સમન્સ કેસ મુજબ કાર્યવાહી ચાલે. ગુનો જોવામાં આવે કે ગુનો કેવો, 2 વર્ષથી ઓછી સજાવાળો હોય, દસ્તાવેજ બનાવે, 3 મહિનાની સજા થાય, 4 મહિનાની સજા થાય, તેવો કોઈ તો સામા થાય, સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર થાય. બરાબર, કોર્ટની કાર્યવાહી અને તમારી ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર 3 વર્ષ સુધીની સજા આપે, તો ત્યાં પછી એ પ્રમાણેની કાર્ય. પણ ત્યાં સમન્સ કેસ બી ચાલશે, વોરંટ કેસ બી ચાલશે, અને પણ તમારા અહીંયા સેશન કોર્ટની અંદર કઈ મુજબ કાર્યવાહી ચાલશે, વોરંટ કેસ મુજબની કાર્યવાહી ચાલશે. બરાબર, ચાલો સમન્સ કેસની અંદર 2 વર્ષ કરતાં ઓછા, વોરંટની અંદર 2 વર્ષ કરતાં વધુ. બરાબર, આ આપણે ખાલી જોવા માટે છે. પણ સેશન અદાલતની અંદર કયા પ્રકારના ગુના ના કેસ ચાલે, તો સેશન અદાલતની અંદર 7 વર્ષ કરતાના ઉપરના ગુના હોય ને તે, હવે દાખલા તરીકે ચોરીનો ગુનો છે તે સેશન અદાલતની અંદર ચાલે કે કેમ? બરાબર, તો નહીં ચાલશે. કેમ કે ચોરીની અંદર 379 મુજબ કેટલા વર્ષની સજા છે, 3 વર્ષની સજા છે. એટલે એ કેસ ક્યાં ચાલશે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર ચાલશે. બરાબર, દસ્તાવેજ ખોટો બનાવે, 6-7 મહિનાની સજા હોય, તો ક્યાં ચાલશે, તમારા સેકન્ડ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર કેસ ચાલશે. પણ કયા મુજબ, સમન્સ મુજબ ચાલે. બરાબર, ફર્સ્ટ ક્લાસની અંદર સમન્સ વોરંટ બંધવ ચાલે, અને સેશનની અંદર તમારા શું ચાલશે, પૂરેપૂરા તમારા કેવા ચાલશે, વોરંટ મુજબ. અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એટલે કે 7 વર્ષથી ઓછા ગુનાની સજા, ત્યાં બધા કેસ તમારા ચલાવવામાં આવે. દાખલા તરીકે 5 વર્ષની સજા હોય, 7 વર્ષની સજા હોય, દહેજ મૃત્યુ. બરાબર, સમજો કે કોઈ વાઇફ લગ્ન કરીને ગઈ છે, 7 વર્ષની અંદર એ પહેલાં કોઈ ગંભીર રીતે મરી જાય, સુસાઇડ કરીને યા કોઈ બી રીતે ઓફ થઈ જાય છે, મરી જાય છે, તો તેવા સંજોગોમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર તમારે શું કરવું પડે, કાર્યવાહી ચલાવવી પડે. એની અંદર લખેલું છે 304B અંદર, IPCની અંદર તમે જોજો કે 7 વર્ષની અંદર કોઈ વાઇફ એવી ગંભીર રીતે મરી જાય, લાગે કે કદાચ મારી નાખી હોય એવું બી હોય, અથવા દહેજના કારણે મારી નાખી હોય, એની અંદર કલમની જોગવાઈ કરવામાં આવે છે. તો આ આપણી થોડીક બેઝિક જનરલ વાત હતી.
બરાબર કાં કયા કેસ ચાલે, કઈ રીતે ચાલે અને કયા પ્રકારે ચાલે તો તેની આપણે વાત કરી. તો આપણે આની વાત કરીશું શાની, સેશન કોર્ટની ઇન્સાફી કાર્યવાહી. સેશન કોર્ટની અંદર કઈ કાર્યવાહી ચલાવવામાં આવશે? તો વોરંટ કેસ મુજબની કાર્યવાહી ચલાવવામાં આવશે. પ્લસ કેવા કેવા ગુના હશે? તો તમારો રેપ બરાબર, ખૂન 302, પછી રેપ 300 ને શું આવશે, 75-76, અને બીજું શું આવશે તમારું, તો યુદ્ધ કરે, રાજદ્રોહ કરે, એ બધી બાબતો છે. દાખલા તરીકે પેલો કસાબવાળું સીધું સેશન કોર્ટની અંદર ચાલે. ચાલો, તો આ વાત કરવાની છે હતી. ત્યાર પછી આવે હાઈકોર્ટ અને ત્યાર પછી આવે સુપ્રીમ કોર્ટ. હાઈકોર્ટની અંદર અપીલ કરવામાં આવે સેશન કોર્ટ, તો કે જે કંઈ બી ગુનો હોય બરાબર, જે સજા હોય, જે નિર્ણય હોય, તે પછી હાઈકોર્ટમાં પડકારવામાં આવે. હાઈકોર્ટનો હોય તે સુપ્રીમ કોર્ટમાં, પછી શીખા જાય રાષ્ટ્રપતિ પાસે બી જાય. પણ જે બી કંઈ માહિતી જે છે, બધી માહિતી, ફાંસી આપવા સુધીની સજા કોણ આપે? સેશન. એટલે લોકો બધા કેવા હાઈકોર્ટની અંદર પ્રેક્ટિસ કરે છે એમ કહે છે, પણ બધી માહિતી તો અહીંયા જ ચાલી જાય સેશન કોર્ટની અંદર. કેવી રીતે કાર્યવાહી ચાલે તે જોઈએ. આપણે શીખવા માટે, જે પ્રેક્ટિસ કરવા માટે જેની જરૂરિયાત છે તે સેશન કોર્ટની અંદર જઈ શકે. હાઈકોર્ટની અંદર તો પછી અપીલના મુદ્દા ચાલશે, બંધારણના કેસ ચાલશે. સુપ્રીમ કોર્ટની અંદર પણ બંધારણના જે હોય બધા કાયદાના કેસ તે ચાલે, પણ શીખવાની જે મેટર છે તે બધી તમને સેશન કોર્ટની અંદર અને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર બધી આવી જાય. કારણ કે ત્યાં જ બધા ગુનાનું સમાધાન કે જે બી કંઈ હોય તે બધું ત્યાં થઈ જતું હોય. ચાલો હવે આપણે વાત કરીએ થોડીક બેઝિક કોન્સેપ્ટની કે થાય શું. હવે વ્યક્તિને પકડવામાં આવે તો કોણ પકડે? બે રીતે પકડવામાં આવે વ્યક્તિને. આપણી રીત જોઈએ બરાબર, મેથડ જોઈએ કે કેવી રીતે વ્યક્તિ ઉપર કાર્યવાહી કરવામાં. તો સૌથી પહેલાં એક વ્યક્તિ છે, કાં તો એના ઉપર શું કરવામાં આવે, ફરિયાદ કરવામાં આવે પોલીસ સ્ટેશનની અંદર. તો પોલીસવાળા આવીને એને પકડી લે, આ એક પહેલી વાત થઈ બરાબર. અને બીજું શું આવે, પોલીસ અથવા મેજિસ્ટ્રેટ અથવા સરકારી કોઈ કર્મચારી છે એની સામે કંઈ ગુનો બનતો અટકાવવો હોય તો ત્યારે બી એને પકડી લેવામાં આવે. તો આ બે સંજોગ છે, કાં તો પેલી ફરિયાદ થયેલી હોય એના આધારે મેજિસ્ટ્રેટને ફરિયાદ કરે, એના આધારે પેલાને પકડવામાં આવે વોરંટ લઈને અથવા વગર વોરંટે. ને આવા જો કેવું છે, વગર વોરંટે બી પકડી લે બરાબર ને, કોઈ કર્મચારી શું કે તલવાર બળવા લઈને આવી લાગે મારવા માટે, હંભેવાનો પકડી લે ને, તો તે સંજોગ અથવા કોઈને મારી નાખે રસ્તા પર ત્યારે બી પકડી લે ડાયરેક્ટ પોલીસ. બીકોઝ એ ગુનો કેવો છે, ખૂનને પાત્ર છે બરાબર. તો તે વસ્તુ ક્યાં ચાલશે, પછી ડાયરેક્ટ પકડી લેતા. આ બે મેથડ મુજબ વ્યક્તિની ધરપકડ કરવામાં આવે. ધરપકડની આપણને 41 લઈને 60 સુધીની કલમ આપણને આપવામાં આવેલી છે. ચાલો પછી શું થાય, વ્યક્તિને ધરપકડ કરી લીધી બે મુજબ, કાં તો ફરિયાદ મુજબ, કાં તો પોલીસે ડાયરેક્ટ પકડી લીધો. તે પછી સેક્શન 57 મુજબ CRPCની વ્યક્તિને 24 કલાકની અંદર અવર જવરનો સમય બાદ કર્યા બાદ 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો. હવે મેજિસ્ટ્રેટ કોઈ બી અહીંયા બનાવેલો છે બરાબર, તો એ મેજિસ્ટ્રેટ સમક્ષ 24 કલાકની અંદર રજૂ કરવાનો, પણ અવર જવરનો સમય બાદ કર્યા બાદનો, મીન્સ કે એ ધ્યાનમાં લેવાનો નથી. તો 24 કલાકની અંદર રજૂ કરશે. ચાલો મેજિસ્ટ્રેટની હંભે પેલો વ્યક્તિ આવી ગયો, પછી ગુનાનો પ્રકાર જોશે કે કેવો ગુનો છે પોલીસ રિપોર્ટ મુજબ અથવા તો ફરિયાદ મુજબ, અને એ મુજબ મેજિસ્ટ્રેટ શું કરશે, આપણી અદાલતના પ્રકાર જોયા કયા કયા, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ બરાબર, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને સેશન કોર્ટ. ચાલો ખૂન કરેલું છે તો હિદ્દો કાં મોકલાવશે, સેશન કોર્ટની અંદર મોકલાવશે. ચાલો ચોરી કરેલી હોય તો કાં મોકલાવશે, ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર. અને દહેજ મૃત્યુના જેવો કેસ હશે તો કાં આવશે, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટની અંદર શું થશે, એ કેસ ચલાવવા માટે મોકલી દેશે મેજિસ્ટ્રેટ બરાબર. અને પછી આ કાર્યવાહી ચાલે. હવે સેશન કોર્ટની અંદર કેસ આવી ગયો, કયો, ખૂનનો છે, રેપનો છે, તો ક્યાં ચાલશે, સેશન કોર્ટની અંદર ચાલશે. પણ બીજા બધા હતા તો પછી જે કોર્ટ છે તેના અંદર કેસ ચાલે. મેં તમને વાત કરી ગયો હતો એટલા માટે તમને કીધું કે કોર્ટના પ્રકાર અને એની સત્તા તમને ખબર હોવી જોઈએ, પ્લસ પેલા ગુનાની સજા બી તમને ખબર હોવી જોઈએ, IPCની અંદર બધી આવે. ચાલો હવે આપણે વાત કરો આપણા જે મેન ક્વેશ્ચન છે, આપણો ક્વેશ્ચન શું છે, સેશન અદાલતની ઇન્સાફી કાર્યવાહી. તો પહેલે શું કર્યું, પેલા વ્યક્તિને પકડો બરાબર, બે ફરિયાદ પછી કાં હાજર થયા, મેજિસ્ટ્રેટ સમક્ષ. મેજિસ્ટ્રેટ સમક્ષ પછી 24 કલાકની અંદર હાજર થયા બાદ મેજિસ્ટ્રેટ કેસ ટ્રાન્સફર કરી દેશે, ક્યાં, જે પ્રકારનો ગુનો છે, જે પ્રકારનો એના પર તહોમત મુકાયું છે તે પ્રમાણે ક્યાં મોકલી દેશે, જે તે કોર્ટમાં મોકલી દે. હવે આપણો કેસ સમજો કે સેશન કોર્ટની અંદર આવી ગયો છે. હવે સેશન કોર્ટની અંદર ઉદાહરણ જ આપી દઉં. સમજો કે એક બેન મરી ગયા છે બરાબર, નવા નવા જ લગ્ન હતા અને એ ઓફ થઈ ગયા છે બરાબર. એટલે એના ઘરવાળા જે છે, છોકરીના ઘરવાળા, એ દહેજ મૃત્યુનો કેસ નાખી દે છે. એટલે 304B તો લાગવાની જ, હાથે હાથે 302B મૂકાવવાની બરાબર. એટલે ખૂનનો કેસ કોના ઉપર, જે છોકરાના ઘરવાળા છે એના પર મૂકી દીધો. ચાલો એટલે આ કેસ ક્યાં ચાલવાનો, બીકોઝ કે ખૂનનો કેસ એટલે 10 વર્ષની સજા, 14 વર્ષની સજા, અથવા તો દેહાંડની સજા બી આપી શકે, ફાંસીની સજા બી આપી શકે. એટલે કે સેશન કોર્ટની અંદર ચાલવાનો. હતા તો બીજી કઈ કલમ ઉમેરવાની, 304B ઉમેરવાની, એ હાની દહેજ મૃત્યુની, એની સજા 7 વર્ષની અને પેલાની 10 વર્ષની. એટલે કેસ ક્યાં ચાલવાનો તમારો, સેશન કોર્ટની અંદર ચાલવાનો. ચાલો હવે આપણે કાર્યવાહી ચલાવીએ કેવી રીતે ચાલે. ચાલો સૌથી પહેલાં કાર્યવાહી ચલાવશે તો સૌથી પહેલાં શું આવે, એ વ્યક્તિને પકડીને મેજિસ્ટ્રેટ સમક્ષ લાવ્યા અને પકડીને કેસ ટ્રાન્સફર કરી દીધો. હવે આવશે સૌથી પહેલે કયા સેશન અદાલતની અંદર આપણી પહેલી કલમ કઈ આવે, 225 અને 226.
225 કલમની અંદર શું કરેલું છે, પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે. પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવશે, કેવી રીતે ચલાવશે? તો જે પેલા ગુનાનું વર્ણન છે, દાખલા તરીકે ખૂન છે, 304 બી છે, પકડીને લઈ આવ્યો, અથવા તો ફરિયાદ જે પેલા વ્યક્તિએ કરેલી હતી કે આને મારે દહેજ મચ્યો મારી નાખી અથવા તો મારી નાખી, તે અહીંયા રજૂ કરશે. કોણ? તો પબ્લિક પ્રોસિક્યુટર શું કરશે? કેસ ચલાવશે, સૌથી પહેલે કેસ ચલાવશે અને શું કરશે, જે બી કંઈ બનાવ બનેલો છે તે પૂરેપૂરું તોમતનામાનું વર્ણન કરશે. આ બનાવ બનેલો તો કે આ રીતે આ જગ્યા પર આ બેન હતા, આ રીતે સુસાઇડ કરી નાખ્યો છે અથવા તો મારી નાખી છે, જે બી કહ્યું હતા તે વર્ણન અહીંયા કરશે. બરાબર, કોણ કરશે? પબ્લિક પ્રોસિક્યુટર. કોની સામે કરશે? જે પેલો આરોપી પકડાયો છે, આરોપી એક હોઈ શકે, બે હોઈ શકે, ત્રણ હોઈ શકે, બરાબર, તો તેની સામે વર્ણવશે કે આ ગુનો તમે કર્યો છે કે કેમ, અથવા તો એને જણાવશે, અથવા તો એના વકીલ જે હશે તેને જણાવશે. તો આ પબ્લિક પ્રોસિક્યુટર સૌથી પહેલે કેસ ચલાવ્યો 225ની અંદર, અથવા તો 226ની અંદર શું છે, ફરિયાદ કરેલી હોય. કોણે? હંભેવાડા પાર્ટીએ. તો તે 226 મુજબ ફરિયાદી કેસ ચલાવે, મીન્સ કે ફરિયાદી કેસ ચલાવવાનો અધિકાર નથી. કોને છે? પબ્લિક પ્રોસિક્યુટર. એ ફરિયાદી વતી કેસ ચલાવે, ફરિયાદી અને ફરિયાદીનો જે વકીલ હોય ને એને કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર હોતો નથી. અહીંયા શું લખાય ખબર? જ્યારે કોર્ટ ચાલે ત્યારે ગુજરાત સરકાર વર્સિસ આરોપીનું નામ આ રીતે લખાય, એટલે કે ગુજરાત સરકાર આરોપી વતી, મીન્સ કે ફરિયાદી વતી શું કરશે? કેસ ચલાવશે. એટલે પહેલી જે કલમ આવે આપણી શું આવે? 225 સેક્શન અને 226 એ ફરિયાદીવાળી વાત આવી ગઈ. એટલે ફરિયાદી પક્ષનો કેસ કોણ ચલાવે? પબ્લિક પ્રોસિક્યુટર ચલાવશે અથવા ચાલુ કરશે. બરાબર, અને કયો ગુનો મુકાયો છે એનું આખું વર્ણન કરે કે આ રીતે બનાવ બનેલો હતો અને આ ગુનાનું વર્ણન છે. શું તમે કબૂલ કરો છો? આ બધું કોની સામે થાય? આરોપીની સામે. શું કરશે? રજૂ કરશે. કોણ? પબ્લિક પ્રોસિક્યુટર. બધી જ કાર્યવાહી પહેલેથી લઈને છેલ્લે હોતી, બરાબર, એ બધી ચાર્જશીટમાં જે લખાયેલી હોય ફરિયાદની અંદર, તે એને વર્ણન અહીંયા કરવાનું હોય. પણ અહીંયા શું છે? ફરિયાદી અને વકીલ. ફરિયાદી એટલે કોણ? જેના સાથે બનાવ બનેલો છે તે, અથવા તો એના ઘરવાળા, તે ફરિયાદી વકીલ ભાગ લેશે નહીં, અથવા પણ મદદ કરી શકે. જે કંઈ બી પુરાવા જોતા હોય તે બધી મદદ અહીંયા થાય. તો 225 પહેલી સેક્શન શું છે? પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે. પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે અને બધી વર્ણન કરી દીધું. વર્ણન કરી દીધું પછી સેકન્ડ મુદ્દો શું આવે? તો 227નો આવે. 227 શું કહે છે? બિન તોહમતે છોડી મૂકવું. બિન તોહમતે છોડી, તોહમત એટલે ચાર્જશીટ કહેવામાં આવે. ચાર્જશીટ એટલે આખું બધું લખેલું હોય, કઈ રીતે પેલા પુરાવા બોલાવા મળ્યા, કાં છે ચાકુ, કાં છે આ, કાં છે તે, કાં છે, બધું તમે પેલું કે ક્રાઇમ પેટ્રોલની અંદર જો બધું મળે ને, તો તેમ આની અંદર બી આ ચાર્જશીટ બનાવવામાં આવે. તોહમતનામું ચાર્જશીટ બનાવવા માટેનો ટાઈમ કેટલો? 60 દિવસ. પોલીસને 60 દિવસનો ટાઈમ. ચાલો, તો અહીંયા જોઈએ બિન તોહમતે છોડી મૂકવું. આપણો મુદ્દો શું છે? 226. બિન તોહમતે છોડી મૂકવું એટલે શું છે? કે આ બધું વર્ણન કર્યું, બરાબર, પછી મેજિસ્ટ્રેટને લાગે, કોને? સેશન કોર્ટના અદાલતના પેલા જજને લાગે કે આ બધું બરાબર નહીં મળે, આ ખોટું ખોટું વર્ણન છે, કદાચ સુસાઇડ જ કરેલો છે પેલી બેને, મર્ડર નથી લાગતું મને, યા તો પછી કંઈ નથી લાગતું. તો તેવા સંજોગોમાં શું કરશે? આરોપીને બી સાંભળશે અને ફરિયાદીને બી સાંભળશે. કોણ સાંભળશે? જે પેલો જજ હશે સેશન કોર્ટનો, તે સાંભળશે અને શું કરશે? પોતાને લગતે જે ડિસિઝન હશે તે પછી આપશે, અથવા તો કારણ જે બી હોય અંદર, જે કંઈ કારણ દેખાતું હોય કે ભાઈ નથી, યોગ્ય કારણ નથી, આ બેને સુસાઇડ કરેલું જેવું મને લાગે છે, કોને? જજને લાગે. બધા પુરાવાની તપાસ કર્યા પછી, સાંભળ્યા બાદ, મૌખિક સાંભળ્યા બાદ, તો છોડી મૂકે. કોને છોડી મૂકે? પેલા આરોપીને છોડી મૂકે. અહીંયા જ ખબર પડી જાય અહીંયાથી બેક, બરાબર. પણ અહીંયા જરૂરી તત્વો અંદર હોવા જોઈએ કે એણે શું કરેલું હોવું જોઈએ. તો સૌથી પહેલાં રેકોર્ડ પ્લસ દસ્તાવેજ ધ્યાનમાં લેવાના, જે બી પુરાવા જે રજૂ થયા છે અથવા તો જે બી માહિતી રજૂ થઈ છે જજની સામે, તે જોવામાં આવે, બરાબર. તો તે જોવાની, રેકોર્ડ અથવા દસ્તાવેજ જોવાના, ત્યારબાદ બંનેને સાંભળવાના. કોને? આરોપી, ફરિયાદી, બરાબર. ફરિયાદી એટલે કે પબ્લિક પ્રોસિક્યુટર આખો કેસ ચલાવશે અને ફરિયાદીને સાંભળશે. તે બાજુ આરોપી બી પોતાનું જે કંઈ બી રજૂઆત હશે તે કરશે કે ભાઈ મેં નથી કર્યું, અમને તો ખબર જ નથી આ મેટરમાં, તો સુસાઇડ છે એમ કહી શકે, તે વસ્તુ આવી જાય. અને પૂરતું કારણ ન હોય તો છોડી દેશે. શું કરશે? પૂરતું કારણ ન હોય એટલે કે કોઈ કારણ જ નથી લાગતું મર્ડર થવાનું, યા આ તો આપણે કહી શકીએ કે આ શું છે, પેલી બેન જાતે જ સુસાઇડ કરી ગયા છે એવું આપણે સાબિત થતું હોય તો પછી એને છોડી મૂકે. કોને? જે આરોપી 3-4 ઘરવાળા છે, પેલો કે જાઓ ભાઈ છૂટી ગયા, તો એ વસ્તુ અહીંયા થાય. એટલે પહેલી શું આવે? પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવે, આખું ગુનાનું વર્ણન કરે, અને સેકન્ડની અંદર મેજિસ્ટ્રેટને લાગે બધા પુરાવા બરાબર ધ્યાન લઈને કે ભાઈ આ ગુનો નથી દેખાતો મને, અથવા ગુનો બનેલો જ નથી એવું લાગે, તો પેલા લોકોને શું કરી દે? છોડી દે. પણ અહીંયા તત્વોને ધ્યાનમાં રાખવાના બધા, બરાબર. ચાલો, નેક્સ્ટ શું આવશે? 228ની અંદર તોહમતનામાનું ઘડતર અથવા તોહમતનામું ઘડવું. હવે મેજિસ્ટ્રેટને લાગે કે નહીં આ મામલો બહુ ખતરનાક છે ભાઈ, આમાં કંઈ નહીં ને કંઈ જોલજાલ છે, કુછ ગડબડ હે એમ કહીને તે વસ્તુ, તો તોહમતનામું ઘડવાની વાત આવે. તો મેજિસ્ટ્રેટ કોને કહેશે? પોલીસ સ્ટેશનવાળાને, અથવા પોલીસ જે હશે જે બી કંઈ એસપી લેવલનો હશે અથવા તમારા પીએસઆઈ લેવલનો જે પોલીસ સ્ટેશન હશે એને શું કહેશે? બોલાવશે અને કહેશે કે આ પકડો, આવે આરોપીને મૂકો જેલની અંદર.
એટલે મોકલાવી દેશે નવસારીની જેલની અંદર અને આ 60 દિવસનો ટાઈમ આપશે બરાબર શું કરવા માટે ચાર્જશીટ કરવા માટે પુરાવા ભેગા કરવા માટે અથવા એના પાસે બોલાવવા માટે આમાં અંદર રિમાન્ડ બી આવી જાય હાથે હાથે રિમાન્ડ બી માગી શકે પૂછપરછ કરવી બરાબર ને રિહર્સલ કરવું કે કાં કેવી રીતે બનાવ બનેલો તમે જોઈ શકો છો તો આ બધું તોહમતનામા ઘડતરની અંદર આ તો સૌથી પહેલાં શું કરશે મેજિસ્ટ્રેટને લાગે કે આ ઝોલઝાલવાળું છે બધું બરાબર તો શું કરશે તોહમતનામું ઘડવા માટે પોલીસ અધિકારીને આપી દેશે કે હુકમ કરશે કે ભાઈ શું કરો તોહમતના માટે કે ચાર્જશીટ કરો તો 60 દિવસનો ટાઈમ લેશે કોણ પોલીસવાળો એ ટાઈમ લેશે પછી શું કરશે હવે અહીંયા બીજો મુદ્દો એ બી આવી જાય તોહમતનામું ઘડ્યા પછી એવું લાગે ચાર્જશીટ આવી ગઈ 60 દિવસનો અભ્યાસ પછી ચાર્જશીટ આવી ગઈ અથવા તો 30 દિવસમાં બી મૂકી દે પછી લાગ્યું પોલીસ સ્ટેશને ચાર્જશીટ મૂકી દીધી વર્ણન કર્યું તો એવું લાગ્યું કે આ કેવું છે દહેજ મૃત્યુનો જ ગુનો છે સુસાઇડ અને દહેજ મૃત્યુનો લગતો કદાચ હશે પણ મારવા 302 નથી મારેલું નથી આ જાતે જ મરી ગયા છે બેન સુસાઇડ કર્યો છે પણ આ કેવું છે કે અંદર માંગણી કરેલી તેવું સાબિત થયું છે કે દહેજના કારણે કદાચ સુસાઇડ કર્યું હોય એ પેલા બેને બરાબર તો શું થાય કેસ કાં થઈ જવાનો ટ્રાન્સફર સીજી અથવા સીજીએમ એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અંદર અથવા તો ફર્સ્ટ ક્લાસ મેં તમને કીધું દહેજ મૃત્યુની સજા કેટલી 7 વર્ષની એટલે 302 નીકળી જાય આવવાનું હું 304 એટલે કે કાં જવાનો કેસ ટ્રાન્સફર કરીને મોકલી દે સેશન અદાલત એની નીચલી અદાલતને મોકલી દે બિકોઝ કે એની સત્તા નથી બરાબર 7 વર્ષથી ઓછા ગુના માટેની સજા કોણ કરે સીજીએમ કરે એટલે કે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ત્યાં કેસને ટ્રાન્સફર કરી શકે અથવા તો એવું બી લાગે કે કંઈ 2 કે 3 વર્ષની સજા થાય તેવું છે તો પછી ફર્સ્ટ ક્લાસની અંદર પણ મોકલી દે એના પર આધાર રાખે એવો ગુનો પણ નહીં ગુનો બરાબર સાબિત થયેલો હોય એની લાગતો છે કે ગુનો થયેલો પોતાની પાસે જ રાખશે તો તોહમતનામું ઘડાવી નાખે પછી આરોપીને સંભળાવે તોહમતનામું ઘડાવીને રજૂ કરવામાં આવે કે આ સેશનને લાગે કે નહીં બધું બરાબર જ છે આરોપીનામું અને તોહમતનામું ઘડાવીને બધું બરાબર જ છે તો પછી શું કરવામાં આવે આરોપીની સંભેને શું કરવામાં આવે સંભળાવવામાં આવે કે આ તોહમતનામું છે આવો બનેલું તું એ કર્યું કે કેમ બરાબર કોને સંભળાવવામાં આવે આરોપીને આરોપી અહીંયા કબૂલ કરી લે તો વાત પતી જાય પુરાવો પુરાવા રજૂ કરી દે પોલીસવાળા પુરાવા આ આને આમ કરીને ચાકુ મારેલો હતું મેડિકલ રિપોર્ટ આમ બોલે છે આ રિપોર્ટ આમ બોલે છે અને કરી નાખેલો અને ઝેર આપેલો હતો અને સુસાઇડ નથી કર્યું ઝેર આપીને મારેલી છે એમ કરીને આવે તો એ વસ્તુ અંદર આવે તો શું થાય તોહમતનામુંનું મર્ડન થાય અને એને કહેવામાં આવે કે ભાઈ બરાબર છે કે કેમ બરાબર તો એ ગુનો કબૂલી લે અથવા એની તરફેણમાં આવી જાય બધું કે આ ગુનો સાબિત થઈ જાય કે નહીં ગુનો સાબિત થઈ ગયો છે તો વાત જ પતી જાય કે હવે આગળ શું માહિતી થવાની અહીંયા આપણે જોઈએ 226 27 28 તો આગળ ઇન્સાફી કાર્યવાહીની માંગણી કરે હવે પેલો કે મેં કંઈ નથી કર્યું ગુનો એના તરફેણમાં જ આવી ગયો તો એમ કે મેં કંઈ નથી કર્યું તો પછી આગળની વાત થાય હવે અહીંયા આપણે 229ની વાત કરશું 229ની અંદર શું છે દોષી સિદ્ધિ અને એની વાત આવે 229થી લઈને 31 સુધી પણ આપણે અલગ અલગ જોવાનો પ્રયત્ન કરીએ 229ની અંદર શું આવે આરોપીની સ્વીકૃતિ હવે આ બધું તોહમતનામું વર્ણન થયું છે આના અંદર 228ની અંદર તોહમતનામાનું વર્ણન કર્યું એટલે કે ચાર્જશીટ રજૂ થઈ એના અંદર જે જે બનાવ બનેલા એટલે પુરાવા હાથે પેલા ભાઈએ મીન્સ કે પોલીસ સ્ટેશનવાળાએ પોલીસે રજૂ કરી દીધા એટલે આ ભાઈએ માની લીધું નહીં ભાઈ મેં જ ગુનો કર્યો અને ભાઈ કંઈ બચાવ જ નથી બધું આવી ગયો કરવાનો તો શું કરી દે વર્ણનમાં દોષી સિદ્ધ સાબિત થઈ જાય એટલે કે દોષી સાબિત થઈ જાય અને એને જે તે સજા કરવામાં આવે અને પુરાવો નોંધવામાં આવે શું કરી દઈ મેજિસ્ટ્રેટ એને તપાસે પણ આ જે બી છે કેવી હોવી જોઈએ સ્વીકૃતિ સ્પષ્ટ હોવી જોઈએ પોલીસવાળાના દબાણ નહીં હોવો જોઈએ ઘરવાળાનું કોઈનું દબાણ નહીં હોવું જોઈએ સ્પષ્ટ પોતે જાતે કરેલો કે નહીં હા મેં જાતે કર્યું એવું બરાબર તો એ વસ્તુ અંદર હોવી જોઈએ સ્વીકૃતિ સ્પષ્ટ હોવી જોઈએ કે મેં જાતે મારી વાઇફને મારી નાખેલી એવો પતિ કહી દઈ બરાબર અથવા તો ઘરવાળા કોઈ બીજા હોય તો કહી દે પણ આ સ્પષ્ટ કબૂલાત હોવી જોઈએ પોલીસવાળાનું દબાણ હતું આમ હતું તેવું નહીં હોવું જોઈએ તો પછી નહીં કહેવાય બરાબર તો એ ધ્યાનમાં રાખવાનું તો ગુનો કબૂલી લે તો દોષી સિદ્ધિ થઈ જાય અને સજા કરી દેવામાં આવે પણ આ સજા આપવા પહેલાં એને શું કરવામાં આવે પૂછવામાં આવે કે આની આ જે શું છે સ્વીકૃતિ છે બરાબર ચોખવટ છે તે બરાબર છે કે કેમ સ્પષ્ટ છે કે કેમ કે કોઈનો દાબ દબાણ તો નથી ને બી એને પૂછવામાં આવે પછી સજા થાય ચાલો હવે સ્વીકૃતિ થઈ જાય તો વાત જ પતી જાય પણ સમજો કે ના પાડે મેં તો કંઈ કર્યું જ નથી ફરી પાછો ગુનો ના કબૂલ કરે તો શું થાય ગુનો ના કબૂલ કરે તો ફરિયાદ પક્ષના પુરાવા માટેની કાર્યવાહી કરવામાં આવે પેલો કે કોણ આરોપી કે મેં તો કંઈ નથી કર્યું મેં મારી જ નહીં મળે આ ભલેને પુરાવો ખોટા છે એમ કે બરાબર મેં તો કંઈ કર્યું જ નથી એટલે શું કરશે ગુનો કબૂલ ના કરે તો ફરિયાદી તરફે તારીખ આપવામાં આવે ફરિયાદ પક્ષ એટલે કોણ પબ્લિક પ્રોસિક્યુટર એને કહેવામાં આવે ભાઈ સાક્ષી લઈ આવો દસ્તાવેજ રજૂ કરાવો બરાબર પુરાવો રજૂ કરો એની તારીખ આપવામાં આવે તારીખ પે તારીખ તમે જોયું હોય તો એની રજૂઆત કરવા માટે મેજિસ્ટ્રેટ એમને ટાઈમ આપે કે ભાઈ આટલા દિવસની અંદર તમે પુરાવા લઈ આવો સાબિત કરી આપો કે આ ભાઈએ ખૂન કર્યું છે એ આલોકભાઈનું ષડયંત્ર હતું આખું ફેમિલીનું ષડયંત્ર હતું સાબિત કરીને આપો તો એ કોણ આપશે તારીખ આપશે કોને મેજિસ્ટ્રેટ સાંભેવાળાને ફરિયાદીને તો ફરિયાદી પક્ષના પુરાવા બરાબર આ તમારી સેક્શન શું આવે 230ની અંદર અને પછી ફરિયાદી જે કંઈ બી હશે બરાબર પોતાના પબ્લિક પ્રોસિક્યુટરને પુરાવો પુરાવો ભેગા કરીને પછી રજૂઆત કરશે બરાબર તો 231ની અંદર રજૂઆતની વાત આવે આજે પુરાવા અને સાક્ષીની તપાસ
બરાબર એની અંદર આવે પુરાવાના સાક્ષીની તપાસની અંદર શું કરે તો જરૂરી પુરાવો કોણ લઈ જજ લેશે તો એની અંદર શું આવે છે એવિડન્સ જે બી કંઈ એવિડન્સ હશે બરાબર તે રજૂઆત થશે એવિડન્સ આવી જાય સાક્ષી આવી જાય તો એની અંદર તમારે રજૂઆત કરવાની તો આ સાક્ષીએ જોયેલું હતું ખૂન કરતા અને આ રીતે મેન્ટલી ટોર્ચર કરતા આજુબાજુવાળા કહીને મેન્ટલી ટોર્ચર કરતા હતા અને મારતા હતા પીટતા હતા તે બધા લોકો સાક્ષીને લઈ આવે બરાબર કોણ લઈ આવે આ પબ્લિક પ્રોસિક્યુટર અથવા તો ફરિયાદીઓ લઈ આવે કે આને મારેલું આને જોયેલું એમ કરીને બધા બધા જુદા જુદા એવિડન્સો અને સાક્ષીની જુબાની અહીંયા આપવામાં આવે સાથે સાથે ઉલટ તપાસને ફેર તપાસ બી થાય ઉલટ તપાસ એટલે શું કે જે પેલા ભાઈએ સાક્ષીએ જે જુબાની આપી એની હમે ક્વેશ્ચન પૂછે કે તમે ખરેખર આવી રીતે જોયેલું કે પેલી રીતે જોયેલું તમે ઘરે ઘર ત્યાં હતા કઈ તારીખે જોયેલું ક્યાંથી જોયેલું કયા કપડાં પહેરેલા વગેરે વગેરે કરીને ઉલટ તપાસ કરે અને એ ઉલટ તપાસની હમે કોઈ સવાલ નીકળતો હોય તો ફેર તપાસ એને કહેવામાં આવે બરાબર આવા સવાલની હમે બીજો કોઈ સવાલ પૂછવામાં આવે કોણ પડે પબ્લિક પ્રોસિક્યુટર ફેર તપાસ બી થાય પણ આજે છે દસ્તાવેજ છે અને સાક્ષીની તપાસ અહીંયા કરવામાં આવે છે એ પછી મૌખિક હોઈ શકે લેખિત હોઈ શકે દસ્તાવેજની તપાસ તો લેખિત જ હોવાની પણ સાક્ષી હશે તો મૌખિક હશે યા તો વિડીયોગ્રાફી કોઈ હોય તેનો હોય તો એ પુરાવો રજૂ કરે કે આ બરાબર છે કે કેમ અંદર વોઇસ વોઇસ કે એડિટિંગ કરેલું છે વગેરે વગેરે સાક્ષીનો પુરાવો લેવામાં આવે અને સાક્ષીની લેખિત અને મૌખિક તપાસ અહીંયા સેક્શન કઈ હેઠળ કરવામાં આવે 231 હેઠળ કરવામાં આવે છે હવે આપણે વાત કરીએ નિર્દોષ છૂટકારો ચાલો સાક્ષીની તપાસ બી થઈ ગઈ બધું થઈ ગયું એટલે મેજિસ્ટ્રેટ શું કરશે બધા પુરાવા બી લઈ લેશે શું કરશે સાક્ષીની તપાસ બી કરી નાખશે અને ઉલટ તપાસ પણ થઈ જશે પછી શું કરે નિર્દોષ છૂટકારો પછી બી લાગે કે ભાઈ કંઈ નથી તો છોડી મૂકે બરાબર ને પછી બી લાગે કે પુરાવા તરફેણમાં નથી આવતા તો કંઈ અલગ દિશામાં જાય છે તો પછી છોડી મૂકે એટલે ફરિયાદી આરોપી અને સાક્ષી બરાબર ફરિયાદીને સાંભળવામાં આવે આરોપીને સાંભળવામાં આવે પછી સાક્ષીને સાંભળવામાં આવે અને પુરાવા જોવામાં આવે જે મૌખિક લેખિત રજૂ થયા હોય તે પછી તપાસ એવા લાગે કે ગુનો નથી બનેલો તો છોડી દે બરાબર તો ગુનો નથી બનેલો તો છોડી દે તો એ હંભેવાળો પછી ફરિયાદી છૂટી જાય એ રીતે અંદર કાર્યવાહી થાય પણ અહીંયા તત્વો મેન છે છોડી મૂકવા માટેના શું છે ફરિયાદ પક્ષનો પુરાવો લેવામાં આવે ફરિયાદે જે પુરાવો આપેલો તે જોવામાં આવે કે નહીં બરાબર છે કે કેમ ફરિયાદીએ જે પુરાવો આપ્યો છે તે બરાબર એના ઘરવાળાએ કીધેલું કે મેન્ટલી ટોર્ચર કરેલી હતી આજુબાજુ મારતા જોયેલા તો બધા પુરાવા લેવામાં આવે બરાબર અને આરોપીની તપાસ પછી આરોપીની બી તપાસ કરવામાં આવે આરોપીની બી જુબાની લેવામાં આવે એને પણ સાંભળવામાં આવે ત્યાર પછી સાક્ષીની તપાસ સાક્ષીએ જે કંઈ બોલ બોલેલા હોય તો મેજિસ્ટ્રેટ એને પૂછે કે ભાઈ આ બધું જોઈએ આંખથી જોઈ લઉં વગેરે વગેરે બધા સવાલ એને કરવામાં આવે અને બંને પક્ષોને સાંભળવામાં આવે બંને પક્ષોને સાંભળ્યા પછી શું કરે લાગે કે આ ગુનો સાબિત નથી થતો તો એને ભાઈને છોડી મૂકે કોને આરોપીને પણ નહીં છૂટે લાગે કે નહીં આ કન્ડિશન હજુ બી એવી જ છે આ ગુનો સાબિત નથી થતો મીન્સ કે ગુનો છે તો શું કરે આરોપી બચાવની શરૂઆત કરશે તો સેક્શન 233ની અંદર બચાવ આવે કોણ કરાવશે આરોપી શું કરશે જે બી આ પુરાવા આપેલા છે બરાબર સાક્ષીની છે એની હંભે પોતાના પુરાવા લઈ આવશે અથવા તો સાક્ષીને છૂટા પડશે ખોટા પાડશે યા તો પુરાવાને ખોટા પાડશે કે આ પુરાવા લોકોએ ફેક બનાવેલા છે યા સાક્ષી છે તે ખોટું બોલે છે એ ટાઈપના શું કરશે બચાવ લેવાનો પ્રયત્ન કરે તો નિર્દોષ ના છૂટે બરાબર અહીંયા નિર્દોષ છૂટી જાય તો વાત પતી જાય પણ નિર્દોષ ના છૂટે તો શું કરશે એને એક બચાવનો મોકો ફરી પાછો આપવામાં આવે બરાબર અહીંયા તો ઉલટ તપાસ ફેર તપાસ થઈ પણ ફરી પાછો એ લોકો સાબિત કરવાનો એક ચાન્સ મળે તો શું છે છૂટે તો બચાવ કરશે બરાબર નિર્દોષ ના છૂટે તો જરૂરી પુરાવાના નિવેદન કરવા માટે પ્રોસેસ અપનાવશે એટલે જે પુરાવો છે નિવેદન છે પોતે લાવશે થોડો એટલો ટાઈમ એને આપવામાં આવશે કે ભાઈ અમને ટાઈમ આપો અમે આના વિશે સાબિત કરી આપશું એવી રીતે તારીખ પે તારીખ ફરી પાછું તો બચાવની શરૂઆત કોણ કરશે પેલો સંભેવાળો ફરિયાદી સોરી સંભેવાળો આરોપી કરશે કે ભાઈ મને બચાવવાનો થોડોક ટાઈમ આપો આ બધા ખોટું બોલે છે અમારે તરફેણમાં નથી આવડી એ લોકોની ગેમ છે મને ફસાવવા માટેની ઓકે આરોપી બરાબર તો પછી આવે દલીલો રજૂ કરવાની તો આ સાથે દલીલો રજૂ કરશે જજની પરવાનગીથી પોતાના પુરાવા લાવશે સાક્ષીને ખોટા પાડવાનો પ્રયત્ન કરશે કે આ સાક્ષી ખોટો હતો એ આ લોકોએ ભેગો કરેલો છે તો તે બધી વાત અંદર હશે જજની પરવાનગીથી એવું લાગે કે કોઈ પ્રશ્ન અંદર છૂટી જતો હોય યા પછાડીથી કોઈ ઇન્વોલ્વ થયું હોય અથવા તો પોતે સાક્ષી લઈ આવતો હોય કોઈ પછાડીથી કે નહીં આ ખોટો હતો આ વ્યક્તિ હતો જ નહીં એ રીતે પછાડીથી લઈ આવે તો જજની પરવાનગીથી કોઈ પ્રશ્ન બાબતે વકીલ એટલે કે હંભેવાળાનો વકીલ અને પબ્લિક પ્રોસિક્યુટર એ બંને શું કરશે રજૂઆત કરશે અને દલીલ કરશે હંભે હંભે તપાસ ઉલટ તપાસ કરશે કોઈ પ્રશ્ન છૂટી ગયો હોય યા તો સાક્ષી ઉમેરાયો હોય યા તો પુરાવો ઉમેરાયો હોય તો તે બધી બાબતો અહીંયા ફરી પાછી ચાલશે અને એની હંભે પછી ફરી પાછી ઉલટ તપાસ કરવામાં એકબીજા સંભે શું કરશે લડાઈ કરશે રજૂઆત કરશે કે આ ખોટો પેલો ખોટો આ ખોટો એમ કરીને દલીલ કરશે બરાબર ચાલો અને પછી શું કરશે બધું થઈ ગયા પછી ફરી પાછો નિર્દોષ છૂટકારો કાં તો દોષી સિદ્ધિ હવે શું કરશે તો ફરી પાછું દલીલો સાંભળશે બંને પક્ષકારની ફરિયાદી સાક્ષી બાક્ષી પુરાવા જે રજૂ થયા અત્યાર સુધી બધું જોશે પછી પ્રશ્નો જે ઊભા થયા હોય તે જોશે કે બરાબર છે કે કેમ તે પ્રશ્નો જોવાના પછી મુદ્દાઓ એને નક્કી કરેલા હોય બરાબર કોણે જજે તે મુદ્દાઓ જોશે અને મુદ્દા પ્રશ્નો સાક્ષી બધાને સાંભળ્યા બાદ શું કરશે ચુકાદા આપશે બરાબર પણ એ પહેલાં ચુકાદા આપતા પહેલાં કોને સાંભળવામાં આવે
આરોપીને સાંભળવામાં આવે કે આરોપીનું કહેવું શું છે, બરાબર, તે આરોપીને સાંભળવામાં આવે કે પોતે ગુનો કબૂલ કરે છે યા સાચું માં એને કંઈ નથી કર્યું, તો તે બધા પુરાવા એને રજૂ કરાવે, તેને સાંભળવામાં આવે, પબ્લિક પ્રોસિક્યુટરને સાંભળવામાં આવે, અને પછી છેલ્લે શું કરવામાં આવે, એ ચુકાદો આપવામાં આવે. કોણ આપશે? તો સેશન કોર્ટના જે જજ હશે તે ચુકાદો આપશે. પછી શું આવશે? ગુના દોષી સિદ્ધિ બી આવી શકે, યા તો પછી નિર્દોષ છૂટકારો બી આવી શકે. તો બંનેમાંથી કોઈ બી શું આવી શકે? નિર્દોષ છૂટી જાય કાં તો પછી દોષી સિદ્ધિ. જો દોષી સિદ્ધિ થઈ જાય તો આગળની કાર્યવાહી, પણ નિર્દોષ છૂટી જાય તો દફતરે નોંધ કરીને એને બાઇજ્જત બરી કરી દેવામાં આવે. પણ દોષી સિદ્ધિ હોય તો આગળ એક સેક્શન બીજી આવે, કઈ? 236. દોષી સિદ્ધિ થાય એટલે કેમ દોષી થયો, કેમ એને સજા કરવામાં આવી, તો તેના પુરાવા લેવામાં આવે કે આ પુરાવાના આધારે એને દોષી સિદ્ધિ સાબિત કરેલો છે, સાક્ષી આ તા ઇન્વોલ્વ, એના કારણે એને દોષી સિદ્ધિ સાબિત કરેલા છે, એના મુદ્દાઓ જે હતા, એના મુદ્દા જે લખેલા હોય, આ મુદ્દાઓના કારણે એને દોષી સિદ્ધિ સાબિત કરેલો હોય, અથવા નોંધ જે બી કંઈ મેજિસ્ટ્રેટે લખેલી હોય તે નોંધ લખવામાં આવે, પુરાવા લેવા સિદ્ધિ સાબિત કરવામાં આવે, તો એ બધા પુરાવા ભેગા કરીને જોડવામાં આવે. ક્યાં? એ ચુકાદા પછાડી, ફાઇલ પછાડી. જ્યારે ચુકાદો લખવામાં આવે, નિર્ણય આપી દીધા, સાથે એને બધા પુરાવાને જોડવાના, એટલે ભવિષ્યને જ્યારે અપીલ થાય તો ત્યારે પેલા લોકો જોઈ શકે કેમ, બરાબર. કોણ અપીલ કરશે? હાઈકોર્ટની અંદર અને સેશન કોર્ટની અંદર અપીલ થાય તો આ જોઈ કે પુરાવા કામ લાગે એના માટે, તો આ પુરાવા જોડવામાં આવે બધા કે બરાબર છે કે ના, ત્યારે પછી લખાણ લખવામાં આવે. તો અહીંયા તમારી શું થઈ જાય? પ્રોસિજર પૂરી થઈ જાય. પણ એક બીજી પ્રોસિજર આપેલી છે 237ની અંદર. 237ની અંદર શું છે? કલમ 199(2) મુજબની કાર્યવાહી, એટલે કે ગવર્નર છે, રાષ્ટ્રપતિ છે, તેવાની કોઈની તમે બદનક્ષી કરો ને તો તેની કાર્યવાહી બી અહીંયા ચલાવવામાં આવે. આ સેમ મુજબની કાર્યવાહી ચાલે, પણ કેવી ચાલે? બંધ બારણે ચાલે, અને બીજું શું ચાલે? વોરંટ મુજબ કાર્યવાહી ચલાવવામાં આવે, બરાબર. અને પાછી બીજું શું છે કે ગુનાનું કારણ નહીં હોય, ખાલી ખાલી ખોટો ખોટો બદનક્ષી કરેલી હોય તો 1000 રૂપિયાનો ફાઇન હંબેવાડાએ ભરવાનું હોય, બરાબર. તો આ કાર્યવાહી આ મુજબ જ ચાલતી હોય. પણ 1999(2) મુજબની કાર્યવાહી એટલે શું? બદનક્ષી મુજબની કાર્યવાહી. કોઈ ઉચ્ચ હોદ્દા પર જે બેસેલા હોય ને બધા, કોણ છે? ગવર્નર છે, રાષ્ટ્રપતિ છે, તેવાની કોઈને બદનક્ષી કરતો ગમે તેમ બોલતો હોય, બરાબર, તો તેવી સંજોગોમાં એને સજા કરવાનું હોય તો સેશન કોર્ટની અંદર કાર્યવાહી ચલાવે. પણ કેવી? બંધબારણે ચલાવી શકાય, બંનેની મરજી હોય તો. વોરંટ કેસ મુજબની કાર્યવાહી ચાલે, અને ગુનાનું કારણ હોય તો, ગુનાનું કારણ ના હોય તો 1000 રૂપિયાનો દંડ થાય, અથવા તો યોગ્ય હુકમ કરી શકે, 10,000, 50,000, 1,00,000 રૂપિયા બી માં ફાઇન કરાવી શકે એની હાંભેથી. તો આ વસ્તુ જે છે તે શું છે? આપણી સેશન કોર્ટની ઇન્સાફી કાર્યવાહી. ફરી પાછી એકવાર રિવિઝન રિલીઝ, રિવિઝન એટલે 225 શું છે? ફરી પાછો પબ્લિક પ્રોસિક્યુટર કેસ ચલાવશે. શું કરશે? કેસ ચલાવે જે બધી ગુનાનું વર્ણન કરે. ગુનાનું વર્ણન કરે કોની સામે કરશે? જે બધી આરોપી હશે તેની સામે કરે. ત્યાર પછી શું કરશે? બિનતો માટે છોડી મૂકવાનું. આરોપીની સામે ગુનાનું વર્ણન કરે પણ મેજિસ્ટ્રેટને લાગે કે બધું બરાબર છે, કોઈ ગુનો બનેલો નથી, તો શું કરી શકે? બિનતો માટે એને છોડી દે. પણ એ વખતે શું ધ્યાનમાં લેશે? બંનેને સાંભળવામાં આવશે, પુરાવા જોવામાં આવશે, પછી મેટરને ચકાસવામાં આવશે. કોણ ચકાસશે? સેશન કોર્ટનો જે જજ હશે તે જ ચકાસશે, અને પછી ડિસિઝન હશે. અને પછી શું છે? તોહમતનામું ઘડવું. લાગે કે નહીં આ બધું બનાવ બનેલો છે, ગુનો બનેલો છે, તો તોહમતનામું ઘડવા માટે કહેશે. કોને કહેશે? તો પોલીસ અધિકારીને કહેશે. એ તોહમતનામા ઘડવાની, એટલે કે ચાર્જશીટ ઘડવા માટે શું છે? 60 દિવસનો ટાઈમ આપવામાં આવશે, અને ચાર્જશીટ શું કરશે? રજૂ કરાવશે. પોલીસ સ્ટેશન બધી તપાસ કરશે, અને તોહમતનામું ઘડ્યા બાદ શું કરશે? જજની સામે રજૂ કરશે. એ રજૂ કરે પછી હવે આરોપીની સામે સંભળાવવામાં આવે. પણ અહીંયા એક બીજો મુદ્દો બી છે કે કોઈ વખત કેસ શું કરવામાં આવે? ટ્રાન્સફર કરી દેવામાં આવે. ક્યાં? જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અને ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને. જો ગુનો નહીં બનેલો હોય, નીચલા લેવલનો બનેલો હોય, તો તેવા સંજોગોમાં સેશન કોર્ટમાંથી શું કરવામાં આવે? બીજી કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે. ત્યાર પછી છે એના વાંચીને શું કરવામાં આવે? તોહમતનામું સંભળાવવામાં આવે. જો તોહમતનામું બધું બરાબર હોય, અથવા તો ગુનો કર્યો હોય એવું લાગે, તો શું કરી દે? આરોપીને સંભળાવ્યા બાદ એની સ્વીકૃતિ આવી, એટલે કે પોતે ગુનો બનેલો છે, તો ગુનો કરેલો છે એવું સાબિત થઈ જાય, તો શું કરવામાં આવે? એને સજા આપી દેવામાં આવે. એટલે કે અહીંયા ગુનો કબૂલે તો દોષી સિદ્ધિ સાબિત થઈ જાય. પણ આ જે ગુનો કબૂલ ત્યારે કેવું હોય છે? સર્વસંમતિ છે, એટલે કે પોતાના સંમતિથી હોવું જોઈએ. કોઈ દાબ દબાણ કરેલું હોવું જોઈએ નહીં, એવું હોવું જોઈએ. તો તે અંદર આવે. અને સેક્શન 230ની અંદર શું છે? ફરિયાદ પક્ષના પુરાવા. જો બધું અંતિમ થતું હોય તો ફરિયાદ પક્ષના પુરાવા માટે તારીખ આપવામાં આવે. ફરિયાદને લાગે કે ગુનો કબૂલ નથી કરતો સાંભળવાનો, તો શું કરશે? ફરિયાદી પોતાના જે બી પુરાવા એવિડન્સ માટે તારીખ આપવામાં આવશે. તારીખ આપે ત્યારે તે અમુક તારીખે પોતાના જે કંઈ બી ફરિયાદી પુરાવો સાક્ષીઓ હોય તે રજૂ કરશે, અને એ પુરાવાની સાક્ષીની તપાસ કરવામાં આવશે. કોણ કરશે? મેજિસ્ટ્રેટની સામે આ બધા પુરાવો લેવામાં આવે, સાક્ષીને લેવામાં આવે, એવિડન્સ રજૂ કરવામાં આવે. એ શું કરશે? બધી તપાસ કરશે, પુરાવાની તપાસ કરશે, સાક્ષીની તપાસ કરશે, અને એની સાથે શું કરશે? લેખિત મૌખિક શું કરશે? ઉલટ તપાસ, ફેર તપાસ પણ કરવામાં આવશે. આ બધી તપાસ કર્યા પછી પ્રસ્તાવિત સાક્ષી એ બધું રજૂ કરવાની ફરજ પડી છે પબ્લિક પ્રોસિક્યુટરની છે, તો તે ધ્યાનમાં રાખવાનું. અને પુરાવા સાક્ષી રજૂ થયા બાદ શું કરશે? નિર્દોષ છૂટકારો. સાક્ષી, પુરાવા, એવિડન્સ જે બી કયા હતા, આરોપી અને બંને પક્ષને સાંભળ્યા બાદ બી લાગે કે નહીં આ બધું બરાબર નથી, તો શું કરવામાં આવે? હવે વાળાને છોડી દેવામાં આવે, પણ આરોપીને છોડી દેવામાં આવે. પણ લાગે કે નહીં ગુનો છે,
તો પછી અગાઉની કાર્યવાહી કરવામાં આવે પણ અહીંયા તત્વો છે બંને પક્ષોને સાંભળવામાં આવે પછી ગુને નિર્દોષ કરવામાં આવે બધા બોલાવવા બોલાવવા બધા ધ્યાનમાં લેવામાં આવે સાક્ષીની તપાસ ઉલટ તપાસ ફેર તપાસ બોલાવવાની તપાસ બધી થઈ આ વાત છોડવામાં આવે એમને છોડવામાં આવતો નથી ચાલો પણ અગાઉની કાર્યવાહી નિર્દોષ થી છૂટતો તો અગાઉની કાર્યવાહી કોણ કરશે બચાવની શરૂઆત કોણ કરશે તો હંભેવાળો કરશે કોણ એટલે કે આરોપી આરોપી કહેશે કે અહીંયા તો ખોટું બોલતા હતા એટલે પોતાને બચાવ માટે શું કરશે એવિડન્સ ભેગા કરવા માટે ટાઈમ માંગશે કોની પાસેથી જજ પાસેથી ટાઈમ માંગશે તારીખ પે તારીખ પડે તે વસ્તુ છે એટલે કે જે કંઈ વકીલ હશે તે તારીખ માંગશે અને એ તારીખમાં પોતાના પુરાવા ભેગા કરશે જે આ લોકો અહીંયા રજૂ કરેલા એની હંભેને પુરાવા અથવા એનાથી કંઈ ચડિયાતા પુરાવા રજૂ કરશે અને પછી બંને પક્ષો વચ્ચે સેક્શન 216 દલીલ થશે એકબીજાના પુરાવાને જૂઠા સાબિત કરવા માટેની દલીલો થશે ઉલટ તપાસ ફેર તપાસ યા પછી કોઈ કાયદાકીય પ્રશ્ન હોય અંદર કોઈ છૂટી જતી હોય પછાડીથી કોઈ એવિડન્સ આવેલા હોય એવા કોઈ પ્રશ્નો હોય તો ત્યાં ચર્ચા કરવામાં આવશે અને એના આધારે પછી શું કરવામાં છેલ્લે નિર્ણય લેવામાં આવે એટલે કે નિર્દોષ છૂટશે અથવા પછી દોષી સિદ્ધિ સાબિત થશે કોણ કરશે જજ બંધારણ તપાસ્યા બાદ દલીલો મુદ્દા બધું તપાસ્યા બાદ શું કરશે પોતાનો ડિસિઝન લેશે પુરાવા છે સાક્ષી છે બધી માહિતી રેકોર્ડ કર્યા બાદ બધું કર્યા બાદ શું કરશે પોતાનો નિર્ણય આપશે પણ હંભેવાળાને સાંભળવામાં આવશે કોને આરોપીને પણ સાંભળવામાં આવશે અને ફરિયાદીને પણ સાંભળવામાં આવશે અને પછી ડિસિઝન લેશે ચાલો ડિસિઝનમાં જો નિર્દોષ છૂટતો હોય તો વાત પતી ગઈ પણ દોષી સાબિત થતો હોય તો તેવા સંજોગોમાં શું કરવામાં આવે પુરાવા લેવામાં આવે કેમ પુરાવા લેવામાં આવે તો સેક્શન 236 મુજબ પુરાવા લેવાની વાત છે કેમ કે જ્યારે આ દોષી સાબિત થાય એટલે અપીલ કરવાનો જ છે હાઈકોર્ટની અંદર અથવા સુપ્રીમ કોર્ટની અંદર તેવા સંજોગોમાં પુરાવા ભેગા કરવામાં આવે એટલે કે લખવામાં આવે કે આ મુદ્દાના આધારે આ પુરાવાના આધારે આ સાક્ષીની જોવાની આધારે આ ભાઈને આ રીતે સજા કરવામાં આવેલી છે તો તે અહીંયા ધ્યાનમાં લેવામાં આવે અને પછી નિર્ણય આપવાની વાત આવે અને સેક્શન 237 શું છે મેં તમે વાત કરી ગયો તેમ 237 ની અંદર ગવર્નર છે અથવા તો રાષ્ટ્રપતિ જે ઉચ્ચ અધિકારીઓ છે કોઈ નેતા વગેરે છે એમને બંધબારણે કાર્યવાહી એમને કોઈ બદનક્ષી કરે ગમે તેમ બોલે લેખિત મૌખિક બરાબર તો તે બદનક્ષીને લગતી કાર્યવાહી અહીંયા કરવાની સેશન કોર્ટની કાર્યવાહી જ છે પણ આ રીતે કરવા બંધબારણે કરે અથવા પછી વોરંટ મુજબ નહીં થાય અને ગુનાનું કારણ ના હોય એટલે કે ગમે તેમ કોઈ કારણ નહીં લાગતું એમ જ ફરિયાદ કરી દીધેલી હોય તો પછી એના સામે 1000 રૂપિયા દંડ અથવા તો યોગ્ય હુકમ કરવામાં આવે આ જે છે જે આપણે શું છે સેશન કોર્ટની કાર્યવાહી 225 થી લઈને 237 ની અંદર આપણી સેશન કોર્ટની કાર્યવાહી છે એના પછી કઈ કાર્યવાહી આવે ખબર એના પછી વોરંટની કાર્યવાહી આવે પહેલે સેશન પછી વચ્ચે વોરંટ વોરંટ કેટલી 238 થી લઈને 250 સુધી ત્યાર પછી આવે સમન્સ કેસની કાર્યવાહી સમન્સ કેસની કાર્યવાહી શું આવે 251 થી લઈને 259 સુધીની આવશે અને પછી 260 થી લઈને શું કરશે 265 સુધી સમરી ટ્રાયલ એટલે સંક્ષિપ્ત કાર્યવાહી ટૂંકમાં અમુક નજીવા ગુના બનતા હોય તો ત્યારે શું કરવામાં ટૂંકમાં કાર્યવાહી કરવામાં આવે તો તે બનાવ બનતો ત્યારે આવી કાર્યવાહી કરવામાં આવે તો આ જે છે આપણે સેશન કોર્ટની કાર્યવાહી સાથે સાથે વોરંટ કેસ સમન્સ કેસ અને શું આવે તમારી સમરી ટ્રાયલ એટલે કે સંક્ષિપ્ત કાર્યવાહી એ પણ આવે પછી આ જ કાર્યવાહી થાય પણ આ મેન છે એક્ઝામની દ્રષ્ટિએ મેન છે એક્ઝામની અંદર પ્રશ્ન પૂછાશે તો તમારે લખવાની રહેશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આ આપણે વિડીયો બનાવ્યો છે અગાઉથી આપણે ધરણપકડની જોગવાઈ છે તો હમતનામું કોને કહેવાય છે તે આપણે જોશું બરાબર ધરણપકડના કારણો અથવા તો ધરણપકડના બચાવ કઈ રીતે લેવામાં આવે તેની આપણે ચર્ચા કરીશું પછી સમાધાન કોને કહેવામાં આવે કોગ્નિઝેબલ નોન કોગ્નિઝેબલ FIR છે તે બધા વિડીયો આપણા પછી અપલોડ કરતા રહેશું આભાર.